સીઆર પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. વિશ્વ ટીબી દિવસ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે 201 ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા. ક્ષય ટીબી વિભાગ, જિલ્લા ક્ષય સિવિલ હોસ્પિટલ તથા સુરત મહાનગરપાલિકા દ્વારા ટીબીના 201 દર્દીને દત્તક લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને 201 દર્દીને કીટ અર્પણ કરવામાં આવી હતી. 26 જેટલા દાતાઓ દ્વારા સરકારી સહાય ઉપરાંત દર્દીઓનું વધુ પોષણયુક્ત આહાર તેમજ ન્યુટ્રિશન મળી રહે તેવા આશય સાથે 26 દાતાઓએ 201 કીટ અર્પણ કરી હતી. સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 100 કીટ જાહેર કરી હતી. સરકારના ટીબી નાબૂદ કરવાના અભિયાનને વધુ વેગ મળે તે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. 201 ટીબીના દર્દીને કીટનું વિતરણ કરાયું. પોષણયુક્ત આહાર તેમજ ન્યુટ્રિશન મળે તેવી કીટોનું વિતરણ કરાયું. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જન્મદિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી. રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદી સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. ટીબી વિભાગ, જિલ્લા ક્ષય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ સુરત ને મહાનગરપાલિકા તરફથી 201 દર્દીઓ જે ટીબીના છે એને દત્તક લેવાનો આ કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાધા આદરણીય સીઆર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને 201 દર્દીઓને કીટ અર્પણ કરવામાં આવી. 26 જેટલા દાતાઓ હતા. એ દાતાઓ દ્વારા સરકારની સહાય ઉપરાંત દર્દીઓને વધુ પોષણયુક્ત આહાર મળી રહે, ન્યુટ્રિશન મળી રહે હેતુથી આજે કાર્યક્રમ હતો. 26 જેટલા દાતાઓએ 201 કીટ અર્પણ કરી. સાથે સાથે આદરણીય સીઆર પાટીલ સાહેબે પણ પોતે 100 કીટ જાહેર કરી. પ્રદેશના ઉપાધ્યક્ષ MS પટેલ સાહેબે પણ પોતે 10 કીટ અર્પણ કરી છે. ટીબી એ આદરણીય વડાપ્રધાન સાહેબે 2024માં સમગ્ર દેશમાં નિર્મૂલ થાય એ અભિયાન છે. આ અભિયાનમાં સૌ જોડાઈએ. એક સમય હતો કે ટીબીથી લોકો દૂર ભાગતા હતા, ટીબીના દર્દીને અલગ રાખતા હતા, ટીબીના દર્દીનું પાણીસુદ્ધા નહોતા પીતા. આજે સમય એ છે કે ટીબીની અનેક સુવિધાઓ, અનેક જાતની નવી દવાઓ, અનેક એના ટેસ્ટ નીકળ્યા છે. ત્યારે ટીબીથી ડરવાની પણ જરૂર નથી અને ટીબી મુક્ત થઈ જવાના આરે છે. આદરણીય વડાપ્રધાન સાહેબને પણ અભિનંદન આપે છે અને ખાસ કરીને પાટીલ સાહેબે આ કાર્યક્રમમાં, આ ખૂબ સેવાકીય કાર્યક્રમ છે કે જે દર્દીને ખૂબ મદદરૂપ થાય, જે રીતે પોષણયુક્ત ગુજરાત બનાવવા માટે, એટલે કે જે લોકો બાળકો પોષણયુક્ત કરવા માટે, એટલે કે પોષણ કપ કુપોષણ દૂર કરવા માટેનું જે અભિયાન પણ ભારતીય જનતા પાર્ટીએ જે બીડું ઝડપ્યું છે, તેની સાથે ટીબીનું પણ ટીબી સિવિલ હોસ્પિટલની ટીમ, ડૉક્ટર પારુલબેન વડગામા, ડૉક્ટર સેલડિયા, ડૉક્ટર આશીષભાઈ નાયક, ડૉક્ટર ધવલભાઈ, આ બધાની જે ટીબી વિભાગની ટીમ છે એ ટીમે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે અને એમને હું અભિનંદન આપું છું. અને ટીબીના દર્દીઓને આ રીતના વધારે સહયોગ મળતો રહે શહેરમાં દાતાઓ તરફથી, એવી પણ અપીલ કરું છું.